નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે યોગૃથીનું ચિંતન વિચારોને વિચારોથી કાપવા આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચાર ક્રાંતિનું લક્ષ છે સાદ જ્ઞાનનો પ્રકાશ અજ્ઞાન રૂપે અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ તે સિદ્ધિઓથી નહીં પરંતુ અમારા સશક્ત વિચારોથી જ કરીએ છીએ આ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો પંડિત શ્રી રામ શર્મા આચાર્ય આજનો વિષય છે અમર્યાદિત ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ આત્મનિર્માણ લોકેશાથી જુદી બાબત છે પોતાના સદગુરુને કારણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી પોતાના ઉચ્ચ વિચારો આદર્શ જીવન પરમાર્થ સાધના તથા લોક સેવા દ્વારા યશ પ્રાપ્તિ કરવાનો આકાંક્ષા રાખવી એ આત્માની ભૂખ છે તેને પ્રાપ્ત કરવાથી આંતરિક સંતોષ પ્રાપ્ત થાય છે અને અંતરાત્મામાં આનંદ ઉત્સાહ અને ઉલ્લાસની અભિવૃદ્ધિ થાય છે આ પ્રોત્સાહનથી સફળતા અને મનોબળ વધે છે અને આગળ વધારે ઉત્સાહથી એવા પુણ્ય કાર્યો અને સતોગુણી આચરણ કરવાથી ઈચ્છા થાય છે જે પોતાના લોક તથા પરલોક સુધારવા માટે પુણ્યનો સંચય કરવા આવશ્યક છે આત્મગૌરવ આત્મસન્માન આત્મકલ્યાણ આત્માનંદ આત્મપ્રતિષ્ઠા તથા આત્મસંતોષ પ્રાપ્ત કરીને મનુષ્યનો અંતર સંતુષ્ટ થાય છે એથી તેના માટે પ્રયત્નો કરવા બધી રીતે ઉચિત અને આવશ્યક છે સ્વર્ગ મુક્તિ આત્મસન્માન યશ વગેરે માટે પણ કદાચ સદ વિચારો અને સત કાર્યોનું આયોજન હોય તો પણ તે સાત્વિક અભિલાષા પ્રશનીય કહેવાય છે આ લોકેશણા નહીં આત્મતૃષ્ટિ છે એ નિંદાને પાત્ર નહીં પરંતુ પ્રસન્નતાને યોગ્ય છે ઈચ્છાઓની અતિ નિંદા કરવામાં આવી છે પોતાના સાત્વિક રૂપમાં આ ત્રણે ઈચ્છાઓ માનવ જીવનમાં ઉપયોગી અને શ્રેષ્ઠ સિદ્ધ થાય છે અખંડ જ્યોતિ જૂન ઓગણીસો પેજ ચૌદ જય ગુરુદેવ જય ગુરુદેવ